चलो मित्रों, धोरण 12 ओके सेप्टर नंबर 2 ना जे दाखलाओ छे एमा 2.8 उदाहरणनो दाखलानी रकम के डाई इलेक्ट्रिक अचलांक के धरावता द्रव्यना एक सोचलानुं क्षेत्रफळ समांतर प्लेट कैपेसिटरनी प्लेट जेटलू छे परंतु तेनी जाडाई से 3/4 डी जेटली से ज्यां डी से ई बे प्लेटो वच्चेनुं अंतर छे ओके। ज्यारे आ सोचलाने प्लेटो वच्चे दाखल करवामां आवे त्यारे कैपेसिटन्समां केवो फेरफार थाय ते आपणे शोधवानुं छे। तो मित्रों हुं अहींया सौप्रथम कैपेसिटर दोरुं के दाखला तरीके आ एक कैपेसिटर छे ओके। आ कैपेसिटरनी अंदर प्रारंभमां शून्यावकाश छे ओके। शून्यावकाश हशे एटले स्वाभाविक छे के एनुं जे कैपेसिटन्सनुं के एनी अंदर जे विद्युत क्षेत्र हशे ई कंईक आवुं हशे ई ઝીરો બરાબર વી ઝીરોના છેદમાં ડી ઓકે, આટલું વિદ્યુત ક્ષેત્ર હોય। પણ મિત્રો હવે જો આ બે પ્લેટો વચ્ચેનું આ શું હોય અંતર સ્મોલ ડી છે, એ અંતર છે। હવે આ બે પ્લેટો વચ્ચે શું હતું, શૂન્યાવકાશ ઓકે। એના બદલે આપણે શું મૂકી દેવાનું છે તો કે એક ડાયઇલેક્ટ્રિક સોસલું મૂકી દેવાનું છે ઓકે। એટલે હું અહીંયા એવું ડાયઇલેક્ટ્રિક એક સોસલું છે એ દાખલ કરું છું। તો આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ જોઈએ, આ દાખલા તરીકે ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે। હવે મિત્રો આની જે જાડાઈ છે એ કેટલી છે, 3/4 ડી ઓકે, ઓછી છે આની છે, 1/4 કહેવાય, કેટલી કહેવાય, 1/4 ડી, ઓછી થઈ જાય ને એટલે બાદ બાકી જે વાત પાછળ વધ્યું આવડા આ જે વધે એ કેટલું હોય, 1/4 જેટલું હોય ઓકે। એટલે એ 1/4 ડી જેટલું હશે મિત્રો। ચાલો આપણે સૌપ્રથમ જોઈએ કે અહીંયા હવે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ ઈ ઝીરો જેટલું નહીં રહે પણ કંઈક ઈ જેટલું હોય, અને ઈ જેટલું હોય તો સ્વાભાવિક છે કે ત્યારે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રારંભિક કરતાં કેમાં ભાગનું થઈ જાય, એટલે કે ઈ ઝીરોના છેદમાં કે જેટલું ડાયઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય। તો આ સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન જો કેવું હોય તો અહીંયા વી ઝીરો બરાબર ઈ ઝીરો ડી કહેવાય। અહીંયા વિદ્યુત સ્થિતિમાન વી કેવું હોય તો વી બરાબર, એક તો શૂન્યાવકાશ તો છે જ તે અહીંયા ગેપમાં, એટલે વી ઝીરો તો હશે જ તે, સાથે સાથે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એમાં પણ વિદ્યુત સ્થિતિમાન કંઈક હશે વી ડેશ જેટલું। આ વી ડેશ અને વી ઝીરોની કિંમતો આપણે શોધી અને વીમાં મૂકીએ તો આપણને એના આધારે એનું કેપેસિટન્સનું સૂત્ર આપણી પાસે છે ખબર હોય તો કે કેપેસિટન્સ સી બરાબર ક્યુના છેદમાં વી, જો આ સૂત્રમાં વીની કિંમત મૂકીએ તો આપણને ખ્યાલ આવે કે કેટલું કેપેસિટન્સમાં ફેરફાર થાય। તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે શૂન્યાવકાશમાં કેપેસિટર પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ કેટલું હોય તો કે ઈ ઝીરો બરાબર વી ઝીરોના છેદમાં ડી ઓકે, જ્યાં વી ઝીરો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને ડી છે એ બે પ્લેટો વચ્ચેનું અંતર। તથા જો આપણે કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય તો કે ત્યારે વિદ્યુત ક્ષેત્ર છે ઈ ઝીરોના કેમાં ભાગનું થાય, એટલે કેવું હોય તો વી ઝીરો છેદમાં કે ઓકે, ઈ ઝીરો બરાબર વી ઝીરોના છેદમાં ડી અને એને ગુણ્યા 1ના છેદમાં કે આવું થાય। પણ આપણે મિત્રો અહીંયા જોઈએ કે સૌથી પહેલાં હું વી ઝીરો વિદ્યુત સ્થિતિમાન શોધીશ ઓકે। જો ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા
स्थितिमान केटलू होय तो के शून्यावकाश में विद्युत स्थितिमान केटलू तो के वी जीरो जेटलू पछी डायइलेक्ट्रिक पदार्थ आवी जे अहीं तो बे परिस्थिति छे शून्यावकाश पण छे अने डायइलेक्ट्रिक पदार्थ पण छे एटले एनुं विद्युत स्थितिमान वी डेश कहीए हवे वी जीरो नी किंमत आपणे समीकरण एक माथी मूकी शकीए के वी जीरो बराबर ई जीरो ओके इंटू डी पण मित्रों अहीं जे किंमत छे ए तमे वी ई जीरो अहीं मूकी शको अधरवाइज तमे वी जीरोनो जे तफावत छे एना स्वरूपमां पण मूकी शको के विद्युत स्थितिमान केटलू होय तो के ई जीरो डी अने प्लस वी डेश बराबर केटलू हशे तो के ई डी आटलू कंईक हशे। चलो हवे ई जीरोनी किंमत शुं छे तो के ई जीरोनी किंमत वी जीरोना छेदमां डी ओके वी जीरोना छेदमां डी अने आ डी बराबर केटलो लेवानो तो के शून्यावकाश होय त्यारे કેટલું છે તો કે ડી બાય ફોર આમ તો ગણાય ઓકે ડી બાય ફોર કારણ કે ત્રણ ચતુર્થાંશ તમને આપી દીધો છે ત્રણ ચતુર્થાંશ અહીંયા શું આપ્યું છે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ રોક જગ્યા રોકી લે તો બાકી કેટલી વધે તો કે એક ચતુર્થાંશ એટલે કે ડી બાય ફોર જેટલી જગ્યા વધે શૂન્યાવકાશ રહે ઓકે પ્લસ ઈ બરાબર શું લખાય તો કે ઈ બરાબર વી ઝીરો ડી વી ઝીરો ડી ગુણ્યા વન અપન કે ઓકે આ કોના બરાબર મૂક્યું ઈ બરાબર ઓકે અને ડી બરાબર કેટલું છે તો કે ત્રણ ચતુર્થાંશ ડી આ કોને જગ્યા રોકી તો કે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થે જગ્યા રોકી તે ચાલો હવે આનો સર આપણે સરવાળો કરીએ કે વી ઝીરો આ ડી ડી ઉડી જશે એટલે વી ઝીરોના છેદમાં ચાર ઓકે પ્લસની નિશાની અહીંયા પણ આ ડી ઉડી જશે તો વધે ત્રણ ચતુર્થાંશ વી ઝીરોના છેદમાં કે ચાલો આમાંથી કંઈ કોમન નીકળતું હોય તો આપણે કોમન કાઢી શકીએ અને સાદુરૂપ છે એ આપી શકીએ તો અહીંયા આપણે વી ઝીરો કોમન નીકળી શકે અને શાર પણ કોમન નીકળી શકે ઓકે એટલે વી ઝીરો કોમન છેદમાં શાર તો કૌંસમાં શું વધે તો કે અહીંયા વધે એક અહીંયા વધે ત્રણના છેદમાં કે તો આનું સાદુરૂપ આપણે જો આપીએ તો આવું થાય કે વી ઝીરોના છેદમાં ચાર અને કહેવાય કે વત્તા ત્રણ છેદમાં કે ઓકે આ વી બરાબર તો વી બરાબર થાય વી ઝીરો કૌંસમાં કે વત્તા ત્રણ છેદમાં ફોર કે ઓકે આવું આપણને સમીકરણ મળે ત્રણ હવે મિત્રો આ જે સમીકરણ આપણને મળ્યું એ આપણો શું મળ્યો તો કે જ્યારે શૂન્યાવકાશવાળા કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ ત્યારે વિદ્યુત સ્થિતિમાન આટલું હોય હવે આપણે કેપેસિટન્સનું સૂત્ર મૂકીએ તો કેપે આમ સ્થિતિમાનમાં ફેરફાર થયો ઓકે તો તેથી કેપેસિટન્સ સી બરાબર ક્યુના છેદમાં વી સૂત્ર મુજબ વીની કિંમત આપણે મૂકવાની છે ઓકે તો વીની કિંમત કેટલી છે તો કે અગાઉ આપણે સમીકરણ ત્રણ જોયું કેટલું છે તો કે વી ઝીરો કૌંસમાં કે વત્તા ત્રણ છેદમાં ફોર કે ઓકે આટલું છે ચાલો છેદનો છેદ અંશમાં જતો હોય તો લઈ લ્યો તો ક્યુ ઓકે ક્યુના છેદમાં વી ઝીરો ગુણ્યા ચાર કે ઉપર જશે અને કે વત્તા ત્રણ નીચે રહેશે ઓકે તો આપણો જે કેપેસિટન્સ છે એ ક્યુના છેદમાં વી ઝીરો ગુણ્યા ફોર કે છેદમાં કે પ્લસ ત્રણ આવું થાય ઓકે જેમાં સી બરાબર સી ઝીરો બરાબર જો કેવું હોય તો ક્યુના છેદમાં વી ઝીરો એને શૂન્યાવકાશનું કેપેસિટન્સ કહેવાય એટલે અહીંયા સી બરાબર સી ઝીરો આને કહેવાય એને ગુણ્યાને કહેવાય ફોર કે પ્લસ છેદમાં કે પ્લસ ત્રણ આમ કેપેસિટન્સ કેટલા ગણું ફેરફાર થયું તો કે ફોર કે છેદમાં કે પ્લસ ત્રણ ગણું છે એ અહીંયા ફેરફાર થાય છે તો આવી રીતે મિત્રો આપણે કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થયો આ કેપેસિટન્સ કયું છે સી ઝીરો તો કે પ્રારંભિક છે શરૂઆતમાં જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હતું ત્યારે કેપેસિટન્સ કેટલું હોય ક્યુના છેદમાં વી ઝીરો પછી જે કેપેસિટન્સ હોય એ કેપેસિટન્સ કેટલું થયું તો કે સી ઝીરો ગુણ્યા
फोर के छेद में के प्लस त्रण आटलू से ई फेरफार थयो एटले के अहीं आटलो फेरफार जोवा मळे छे मित्रों। तो आ आपणे कैपेसिटर नी वात करी अने दाखलो से ई જોયું।